કરાયો છે કંટ્રોલ રૂમ યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લાના લોકોને માહિતી મળી રહેશે આ કંટ્રોલ રૂમમાંથી કલેક્ટર તંત્રને કંટ્રોલ રૂમ થકી 6 ફરિયાદો મળી છે તો અમદાવાદની 2 સુરતની 3 અને ગાંધીનગરની 1 ફરિયાદ મળી છે એક વાલીના મિત્ર ફસાયાની પણ ફરિયાદ મળી છે કંટ્રોલ રૂમનો ફેક્સ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમનો ફોન નંબર પણ જાહેર કરાયો છે भरी माहौल छे त्यारे अनेक जे विद्यार्थीओ विदेश अभ्यास माटे गया था ने तेओ फसाया होवानी बाबतो छे ते सामे आवी रही छे जेने लई अने हवे कलेक्टर तंत्र छे ते एक्टिव थयुं छे एक्टिव थयेलू कलेक्टर तंत्र द्वारा एक कंट्रोल रूम छे ते शुरू करवामां आव्यो छे दृश्यमां जोई रह्या छो के फोन ऑफ लाइन छे ते पण राखवामां आवी छे एटले के भारत सरकार द्वारा 24 कलाक हेल्पलाइन छे ते शुरू करवामां आवी छे ने तेनो सहयोग अमदावादमां पण जोवा मळी रह्यो छे एक नंबर जाहेर करवामां आव्यो छे नंबरथी जे कॉल करी शके अने ते विगतो આપી શકે અને આપલે થઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કંટ્રોલ રૂમમાં ફેક્સ દ્વારા પણ માહિતી મેળવી શકે ઇમરજન્સી હેલ્પલાઇન માટે પણ ની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે એટલે કે ફોન ઓફ ફ્રેન્ડ છે તે પણ ખુલ્લી મૂકવામાં આવી છે અને સાથે સાથે એનું એક રજીસ્ટ્રેશન છે એટલે કે રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવે છે એટલે કે જે ફરિયાદ આવતી હોય છે અને ફરિયાદનું પણ એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે જે અધિકારી અહીંયા કાર્યરત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ કંટ્રોલ રૂમ છે ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે વિશેષ વ્યવસ્થા શું કરવામાં આવી છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે આ કંટ્રોલ રૂમમાં અમે અધર ડિપાર્ટમેન્ટમાં આવીએ છીએ અને 8 કલાકની અમારી ડ્યુટી હોય છે અને આજે સવારની જ મારી ડ્યુટી છે એમાં આ યુક્રેન અને રશિયા યુદ્ધ અન્વયે ફરિયાદ રજીસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં ફોન અન્વયે કોઈ પણ ફોન કરે છે અને જેમને ફસાયેલા હોય એમના સ્ટુડન્ટ છોકરાઓ વિદ્યાર્થીઓ એમના માટે ડિટેલ માંગે ડિટેલ અમે આની અંદર એન્ટ્રી કરીએ છીએ રજીસ્ટરમાં ક્યાંથી છે કઈ જગ્યાના રહેવાસી છે એમનો ફોન નંબર અને અહીંયા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે એ એમને પ્રોવાઇડ કરીએ છીએ હેલ્પલાઇન નંબર અને આ રજીસ્ટરમાં એન્ટ્રી કરીએ છીએ અને કમ્પ્યુટરમાં પણ એની એન્ટ્રી કરીએ છીએ કેટલી ફરિયાદો અત્યાર સુધી આવી છે અને ફરિયાદોમાં શું લોકો કહે છે અત્યાર સુધીમાં 6 ફરિયાદ આવેલી છે જેની એન્ટ્રી આ રજીસ્ટરમાં કરેલી છે અને એમની અહીંયા ડિટેલ લખેલી છે કે એમના સ્ટુડન્ટ હોય એમના બાળકો હોય એમના મિત્ર ફસાવેલા હોય એની આની અંદર ડિટેલ એન્ટ્રી કરેલી છે અને એમને ફોન નંબર હેલ્પલાઇન નંબર આપેલા છે તો હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી મેં 6 જેટલી જે ફરિયાદ છે તે કરવામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદ આધારિત હવે આગામી એટલે કે ભારત સરકારને રજૂઆત કરવામાં આવશે કે તેમના જો કે 6 ફરિયાદ જે આવી છે તેમાં બાળકો જે વિદેશ અભ્યાસ માટે ગયા હોય અને તે ફસાયા હોય તેવી ફરિયાદ છે તે મોકરે છે કેમેરા પર્સન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી અમદાવાદ